નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં આપનું ફરીવાર એક હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક નવા વિડીયોની સાથે લઈને આવ્યા છે, જે જીપીએસસી ક્લાસ 1, 2, 3 માટે ખૂબ ઉપયોગી થશે. જે આવનારી એસટીઆઈની મેન્સ એક્ઝામ છે એમાં પણ ખૂબ ઉપયોગી થઈ શકે છે યોજનાઓ. તો આપણે આજની યોજનાઓ વિસ્તારથી ચર્ચા કરીશું. પાર્ટ 1 છે આનો, પાર્ટ 2 પણ નેક્સ્ટ વિડીયોમાં આવશે. તો અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી યોજના છે જોઈ, તે આપણે પાર્ટ 1માં જોઈએ વિસ્તારમાં ચર્ચા સાથે. તો મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જુઓ, વિડીયો ખૂબ ઉપયોગી થશે. એસટીએમ મેન્સની એક્ઝામ આવનારી છે, તો વિડીયો અંત સુધી જુઓ. તો ચાલો તો મિત્રો શરૂ કરીએ. એસટીઆઈ સિવાય ડીવાયએસઓની પણ એક્ઝામ આવવાની છે, મેન્સ ઘણી બધી એક્ઝામ આવશે. તો મિત્રો ચાલો તો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અમલીકરણમાં કયું રાજ્ય ટોચ પર રહ્યું હતું? તો કયું રાજ્ય ટોચ પર રહ્યું હતું? તો ઓપ્શન નીચે આપ્યા છે, ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી ઉત્તરપ્રદેશ, ડી રાજસ્થાન. તો ચાલો મિત્રો જોઈએ જવાબ આનો શું આવશે. તો જવાબ આવશે મિત્રો સી ઉત્તરપ્રદેશ. એ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં આગળ એટલે કે ટોચ પર રહ્યું હતું. તો શા માટે તે આપણે જોઈએની છે. રાજ્ય સરકારના ડેટા અનુસાર 31 માર્ચ 2019 સુધીમાં 1.95 કરોડ લોકોએ આ યોજના અંતર્ગત વીમા કવચ મેળવી ચૂક્યા છે. તો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના 9 મે 2015 લોન્ચ કરાઈ હતી. કેન્દ્ર સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાનું અમલીકરણ જાન્યુઆરી 2018થી શરૂ થઈ હતી. અને આ યોજના અંતર્ગત 18 થી 70 વર્ષની ઉંમર સુધીના લોકો 2 લાખ રૂપિયાની દુર્ઘટના વીમા કવર અપાય છે, અને તેનું પ્રીમિયમ પ્રતિ વર્ષ ₹12 હતું. તો મિત્રો આમાંથી ઇમ્પોર્ટન્ટ ડેટ્સ એ યાદ રાખજો, જેમ કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના 9 મે 2015 લોન્ચ કરાઈ હતી અને કેન્દ્ર સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાનું અમલીકરણ એટલે આનું અમલ જાન્યુઆરી 2018થી શરૂ થયું હતું. અને આમાં 18 થી 70 વર્ષ સુધીની ઉંમરના લોકોને 2 લાખ રૂપિયાનું દુર્ઘટના વીમા કવર અપાય છે, અને તેનું પ્રીમિયમ પ્રતિ વર્ષ છે ₹12. તો જોઈએ ક્વેશ્ચન નંબર 2, એશિયામાં પહેલો સિક્સ સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેન મેડિસિન એન્ડ હાઈ એલ્ટિટ્યૂડ રિસર્ચની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવશે? તો કયા રાજ્યમાં કરવામાં આવશે? જમ્મુ એન્ડ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ કે સિક્કિમ? તો જવાબ આવશે ઉત્તરાખંડ. શા માટે જોઈએ? તેની સ્થાપના ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં કરાશે. તેની ઘોષણા 750 કરોડ રૂપિયાની કિંમતથી રુદ્રપ્રયાગ જિલ્લામાં કરાશે. આ સંસ્થાની 1200 લોકોને રોજગાર પ્રાપ્ત થશે. આ સંસ્થાથી એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદિક અથવા નેચરોપેથી તથા યોગના સંદર્ભમાં અનુસંધાન કાર્ય કરશે. આ સંસ્થા કેન્દ્ર અને રાજ્ય સરકારને સ્વાસ્થ્ય સંબંધી મુદ્દા ઉપર પરામર્શ કરવા પર આવશે. તો મિત્રો આ યોજનામાં તમે વાંચી શકો છો કે 750 કરોડ રૂપિયાની કિંમતથી રુદ્રપ્રયાગ જિલ્લામાં એટલે કે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં શરૂ કરવામાં આવશે, અને જેમાં 1200 લોકોને રોજગાર પણ પ્રાપ્ત થશે. અને આ સંસ્થામાં એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદિક, નેચરોપેથી તથા યોગના સંદર્ભમાં અનુસંધાન કાર્ય કરાશે.
એટલે આના અનુસંધાનમાં કાર્ય કરવામાં આવશે, જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને સ્વાસ્થ્ય સંબંધી મુદ્દા ઉપર કાર્ય કરશે. તો આ હતું, તો એમાં જવાબ આવશે ઉત્તરાખંડ. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં, યાદ રાખજો. ક્વેશ્ચન 3, વિશ્વમાં યુવા કૌશલ્ય દિવસ 2019ની થીમ શું હતી? વિશ્વ યુવા કૌશલ્ય દિવસ 2019ની થીમ શું હતી? તો ઓપ્શન વાંચી શકો, શો યોર સ્કિલ, ઓપ્શન નંબર 2, સ્કિલ બિલોંગ ટુ ઇન ઇચ યંગસ્ટર, ઓપ્શન સી, લર્નિંગ ફોર લાઈફ એન્ડ સ્કિલ, ઓપ્શન ડી, લર્ન ફોર લાઈફ વર્ક. તો એનો જવાબ આપશે ઓપ્શન નંબર ડી. તો શા માટે એ આપણે વિસ્તારમાં ચર્ચા કરીએ. પ્રતિવર્ષ 15 જુલાઈના રોજ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ મનાવવામાં આવે છે. યાદ રાખજો, પ્રતિવર્ષ એટલે હર વર્ષે 15 જુલાઈએ યુવા કૌશલ્ય દિવસ, વિશ્વ યુવા કૌશલ્ય દિવસ મનાવવામાં આવે છે. તેનો ઉદ્દેશ એ જ છે કે યુવાનોને સારી સાજીવિક અને કૌશલ્ય વિકાસ વિશે જાગૃતતા ફેલાવવાનો છે. અને આ વર્ષ શોર્ટ વિડીયો પ્લેટફોર્મ ટિકટોક તથા રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમે ભારત કૌશલ્ય વિકાસ માટે મળીને કાર્ય કરવાનો નિર્ણય લીધો છે. તો 15 જુલાઈએ, હર વર્ષે 15 જુલાઈ વિશ્વ કૌશલ્ય દિવસ યોજવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે સારી જીવિક અને કૌશલ્ય વિકાસ વિશે જાગૃતતા ફેલાવવાનો છે, જે ટિકટોક અને તથા રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ નિર્ણય લીધો છે. તો આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 4. અમદાવાદ ટાઈગર, આમાં સોરી ટાગર લખાઈ ગયું છે, ભૂલથી ટાઈગર આવશે. ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં સ્થિત છે? અમદાવાદ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં સ્થિત છે? તો એનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, તેલંગાણા. શા માટે તે જોઈએ. તો વન અને પર્યાવરણ મંત્રાલય સાધીન વન સલાહકાર સમિતિ FAC હાલમાં તેલંગાણાના અમદાવાદ ટાઈગર રિઝર્વ યુરેનિયમની શોધ માટે મંજૂરી અપાઈ છે. એટલે વન અને પર્યાવરણ મંત્રાલય સલાહકાર સમિતિ FAC હાલમાં તેલંગાણામાં અમદાવાદ ટાઈગર રિઝર્વ યુરેનિયમની શોધ મંજૂરી અપાઈ છે. અને સંશોધિત પ્રસ્તાવમાં અમદાવાદ તથા ઉર્દુમિલ્લા ક્ષેત્રમાં 76 કિલોમીટર ક્ષેત્રમાં યુરેનિયમની શોધ માટે અનુમતિ માંગવામાં આવી છે. આમાં કેટલું ખાસ છે ને, ખાલી યાદ રાખજો. ક્વેશ્ચન લાસ્ટ ક્વેશ્ચન જોઈ આવજો, ક્વેશ્ચન નંબર 5. ઉભરતી નવી ટેકનોલોજી માટે પ્રસાર ભારતી કઈ સંસ્થા માટે MOU પર હસ્તાક્ષર કર્યા છે? ઉભરતી નવી ટેકનોલોજી માટે પ્રસાર ભારતી કઈ સંસ્થા MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો કઈ સંસ્થાએ MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો ઓપ્શન નંબર સી આવશે, કાનપુર. તો સામે જોઈએ, આ સમજૂતી પ્રસારણ ક્ષેત્રમાં અનુસંધાનમાં પ્રોત્સાહન મળશે. આ MOU અંતર્ગત 5G આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરે ક્ષેત્રમાં કાર્ય કરવામાં આવશે. 5G આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કાર્ય કરવામાં આવશે વગેરે ક્ષેત્રમાં. તો બસો મિત્રો, આજના વિડીયોમાં આટલા 5 ક્વેશ્ચન હતા. નેક્સ્ટ વિડીયો પાર્ટ 2, એમાં બીજા 5 ક્વેશ્ચન લઈને આવીશું યોજના સંબંધિત. તો મિત્રો, અમારી ચેનલ સાથે બન્યા રહો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. અને તમારા મિત્રો જે UPSC કે અન્ય કોઈ પણ ક્લાસ 3ની એક્ઝામની તૈયારી કરતા હોય તેમના સુધી વિડીયો પહોંચાડો. અને અમારી ચેનલ વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જો કરી ન હોય તો. ચાલો તો મિત્રો, બસ આજનો વિડીયો મને આટલું જ.